હું ડોક્ટર કૌશલ વ્યાસ, હું ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ છું અને વીએસ હોસ્પિટલમાં પ્રોફેસર ઓફ ગેસ્ટ્રોલોજી તરીકે સેવા બજાવું છું. આજે આપણે એસિડિટી એ શું એ વિશે થોડી જાણકારી લઈશું. ખરેખર એસિડિટી એ એક રોગ નથી, એ કોઈ એક રોગને કારણે થતી તકલીફ છે અથવા તો એને કારણે ઉદ્ભવતો એક સિમ્ટમ છે. એટલે એના માટેનો કોઈ મેડિકલ ટર્મ ન હોય, પણ ઘણા બધા મેડિકલ રોગ જેને જેમ કે આપણે જીઆરડી કહીએ, જેમ કે આપણે પેપ્ટિક અલ્સર કહીએ, એ બધામાં એસિડિટીની તકલીફ ઊભી થતી જોવા મળે છે. એસિડિટીમાં શું થાય? તો કોમન જે તકલીફ છે એ એસિડિટીમાં બળતરા થાય, પેટમાં થાય, છાતીમાં થાય. આને સામાન્ય લોકો એસિડિટી તરીકે જોતા હોય છે, પણ માત્ર એસિડિટીને કારણે બળતરા જ થાય એવું જરૂરી નથી. એમાં ઘણીવાર માત્ર ગેસ થાય, માત્ર દુખાવો થાય, માત્ર ઓડકાર આવે, મોઢામાંથી ખાટું પાણી બહાર આવે, આ બધાને પણ એસિડિટીના જ એક ભાગ તરીકે આપણે જોવામાં લઈએ છીએ. હવે સૌથી કોમન કારણ એસિડિટી થવાનું શું છે? તો એને મેડિકલ લેંગ્વેજમાં જીઈઆરડી કહે છે અથવા તો ગર્ડ કહે છે. ગર્ડ એટલે શું? કે પેટનો એસિડ અન્નનળીમાં ચડી આવે અને કેટલીક વાર છેક મોઢા સુધી પાછો આવી જાય, તો એને આપણે ગેસ્ટ્રો યુસોફેજિયલ રિફ્લક્સ ડિસીઝ કહીએ છીએ. એટલે પેટનો એસિડ રિફ્લક્સ થઈને અન્નનળીમાં આવે, કેટલીક વાર મોઢામાં આવે. તો આ જે તકલીફ છે એ એસિડિટી સાથે સંકળાયેલી તકલીફ છે. અને આ તકલીફમાં એસિડિટી ઉપરાંત બીજી ઘણી બધી તકલીફો પણ થાય, જેમ કે માત્ર બળતરા થાય એવું નહીં, છાતીમાં દુખાવો પણ થાય, ઉલટી થાય, પેટ જમ્યા પછી તરત ભારે થઈ જાય, કોક વાર દુખાવો થાય. એ ઉપરાંત વારે વારે કફ થવો, વારે વારે શ્વાસની તકલીફ થવી, ઇવન અસ્થમા થવો, એ પણ આ જીઆરડીના અલગ અલગ સિમ્ટમ્સ હોઈ શકે છે. જો જીઆરડી બહુ વર્ષો સુધી ચાલે, બહુ લાંબા સમય સુધી એની ટ્રીટમેન્ટ ન લેવામાં આવે, તો અન્નનળીને સાંકડી કરે અને અન્નનળીમાં ચાંદા પણ પડી શકે છે. તો એમાં કેટલીક વાર ઉલટીમાં લોહી નીકળી શકે છે, એમાં ખોરાક ખાતા ખોરાક અટકી શકે છે, આવા બધા કોમ્પ્લિકેશન્સ પણ થતા હોય છે. અને બહુ જ રેરલી એમાંથી કેન્સર પણ થઈ શકે છે. એટલે આવી તકલીફો જો થતી હોય તો એને અવગણવી જોઈએ નહીં અને તેનું નિદાન અને સારવાર લેવા જોઈએ. હવે આ તો આપણે જે તકલીફો થઈ રહી છે આપણે ચોક્કસ ખબર છે કે ચાલો આ એસિડિટી છે, પણ એવી કોઈ તકલીફ ખરી કે જે આપણને માત્ર એસિડિટી તરીકે ન જોવા મળે પણ એક છુપી તકલીફો હોય? એવું ન લાગે કે આ માત્ર એસિડિટીને કારણે છે, તો એવી તકલીફો પણ કેટલીક હોય છે કે જે એસિડિટી સાથે અથવા તો આ રિફ્લક્સ સાથે સંકળાયેલી હોય. જેમ આપણે ઓલરેડી જોયું કે અસ્થમા થવો, ગળા સુધી એસિડ જો આવે તો એ એસિડ ફેફસામાં પણ થોડોક જઈ શકે અને એની એલર્જી થાય, તો શ્વાસની તકલીફ થાય જેને આપણે અસ્થમા કહીએ છીએ. ક્રોનિક કફ થાય, ખાંસી આવ્યા કરે, વર્ષો સુધી લાંબા સમય સુધી ખાંસી આવતી હોય છે, લોકોને ખબર નથી પડતી કેમ થાય, પછી રિપોર્ટ કરાવો તો ખબર પડે કે આ તો એસિડ ઉપર ચડે છે. ઘણા લોકોને ગળામાં ખોરાક અટકે, આ બધી તકલીફો જે છે એ ડાયરેક્ટ એસિડિટી સાથે કદાચ સંકળાયેલી ન હોય પણ એસિડિટીના જ એક ભાગ રૂપે અથવા તો રિફ્લક્સ ડિસીઝના જ એક ભાગ રૂપે જોઈ શકાય છે. હવે ઘણા દર્દીઓનો એવો પ્રોબ્લેમ હોય છે કે એ એસિડિટીની જો દવા લે તો અમુક સમય સુધી એની અસર આવે, પછી એની અસર જતી રહે છે અથવા તો પહેલા જેટલી એ દવાની અસર થતી નથી, એટલી દવાથી સારું થતું નથી. આવું કેમ? મોટાભાગની દવાઓની અસર વર્ષો સુધી થઈ શકે છે, પણ અમુક દવાઓ એવી છે કે જેની અમુક વર્ષ પછી અસર થતી ઘટી જાય. કારણ કે આ મોટાભાગની દવાઓ તમારા પેટમાંથી એસિડ ઉત્પન્ન થતું અટકાવે છે. હવે એ દવાઓની મેક્સિમમ ઇફેક્ટ આવી જાય પછી પેટમાં એસિડ ઉત્પન્ન કરતા જે કોષો હોય એની ક્ષમતા ઘણી બધી ઘટી જતી હોય છે અને એને કારણે એ દવાની અસર પછી લિમિટ થઈ જાય. આ દવાની અસર માત્ર આટલા સુધી જ અસર કરે, એ પછી એ દવાની તમે દવા ચાલુ રાખો છો ધારો કે, તો પણ અમુક કોષ ફરીથી જનરેટ થાય છે અને એસિડ બનાવવાનું શરૂ કરી દેતા હોય છે અને એને કારણે એસિડિટીની તકલીફ ફરીથી થતી હોય છે. હવે મોટાભાગના દર્દીઓનો પ્રોબ્લેમ એવો હોય છે કે એકવાર એસિડિટીનો પ્રોબ્લેમ થાય, દવા કરો તો થોડોક સમય સારું રહે, પાછી તકલીફ બીજી વાર થાય,
દવા કરો તો સારું રહે, પાછી તકલીફ બીજી વાર થાય તો એવી કોઈ દવા ખરી કે એક વાર દવા કરો જિંદગી પર સારું થઈ જાય? તો ના, એવી કોઈ દવા હોતી નથી. જ્યારે પણ તકલીફ થાય ત્યારે સામાન્ય રીતે ડોક્ટર 4-6 અઠવાડિયા, કેટલીક વાર સિરિયસ કેસમાં 6-12 અઠવાડિયા સુધી ટ્રીટમેન્ટ આપે, પછી એ દવા બંધ કરવાની હોય છે. પણ જેવી દવા બંધ કરો એવો 10-20% દર્દીઓમાં આ તકલીફ પાછી થાય છે. તો એ લોકોને ફરીથી દવાનો કોર્સ આપવો પડે. 2 કે 3 કોર્સ ફરીથી આપી શકાય છે. હવે ધારો કે એ કર્યા પછી પણ જેમ દવા બંધ કરવાની તરત તકલીફ પાછી થાય તો કારણ જાણવું જરૂરી છે કે આવું કેમ થાય છે. એના માટેના ઘણા બધા નિદાન થઈ શકે છે, જેમ કે એન્ડોસ્કોપી હોય, અમુક બ્લડ રિપોર્ટ હોય. એ બધું કર્યા પછી આપણે નિદાન કરીએ કે આવું વારે વારે તકલીફ કેમ થાય છે. અને એ જો આપણે નિદાનમાં ખબર પડે કે આ વારે વારે એસિડિટી થવાનું કારણ આ છે, તો એ રોગની સારવાર કરવી પડે. અને ઘણા કેસમાં એવું બની શકે કે બધા જ રિપોર્ટ કર્યા પછી પણ કોઈ આનું કારણ જાણવા મળતું નથી, અને એસિડિટીની કોઈ એકાદ દવા તમારે લાંબો સમય સુધી કેટલીક વાર જન્મજાત લેવી પડે છે. હવે ઘણા લોકોને એવો જોયું હશે કે જ્યારે ખોરાકમાં કંઈક આવી જાય, કંઈક સ્ટ્રેસ આવે, માનસિક સ્ટ્રેસ આવે, શારીરિક સ્ટ્રેસ આવે, તો આ તકલીફ વધી જતી હોય. તો એ શું સાચું છે? હા, ડેફિનેટલી. કેમ કે એસિડ પ્રોડક્શન જે શરીરનું છે એ ખોરાક અને માનસિક સ્ટ્રેસ બંને સાથે સીધી રીતે સંકળાયેલું છે. તમારો કોઈ પણ પ્રકારનો સ્ટ્રેસ શરીર પર વધે એટલે એસિડ પ્રોડક્શન શરીરનું વધી જાય. એ સીધી અથવા આડકતરી રીતે તમને ખબર ન પડે કદાચ કે આ મારા પર સ્ટ્રેસ આવ્યો, પણ સીધી કે આડકતરી રીતે તમારા શરીર પર અસર કરે જ, અને એને કારણે તમારા શરીરનો એસિડ વધી જ જાય. અને એ જ્યારે એસિડ વધે છે એ ઉપરાંત અન્નનળી અને હોજરી વચ્ચે એક વાલ આવે છે. ઘણા બધા ખોરાક, જેમ કે ચોકલેટ છે, ઓનિયન એટલે ડુંગળી છે, કે ઘણા બધા એવા ખોરાક છે કે જે વધારે પ્રમાણમાં લેવામાં આવે તો એ અન્નનળી અને હોજરી વચ્ચેનો જે વાલ છે, કોફી છે, ચા છે, આ બધી જ વસ્તુઓ એસિડ તો વધારે બનાવે જ, પણ એ વાલનો જે મિકેનિઝમ છે એને પણ ઢીલું પાડી દે છે. એટલે એ વાલ શું કામ કરતો હોય કે અન્નનળીમાંથી ખોરાકને, એસિડને, પાણીને નીચે જવા દે, પાછો હોજરીમાંથી અન્નનળીમાં ચડવા દે નહીં. આ વાલ ઢીલો પડી જવાથી, આ વાલ ખુલ્લો જ રહેવાથી પેટનો એસિડ અને ગેસ પાછો અન્નનળીમાં ચડી જાય, અને એને કારણે અન્નનળીમાં એસિડ આવવાને કારણે જે બળતરા થાય એને આપણે એસિડિટી કહીએ. તો આ તકલીફ સ્ટ્રેસને કારણે, અમુક ખોરાકને કારણે થવાની, કારણ કે એસિડ પણ વધારે બનવાનો અને આ વાલ પણ થોડો ઢીલો થવાનો, એટલે એસિડ વધારે બને, અન્નનળીમાં ઉપર ચડે, એટલે ફરીથી તકલીફ તમને થવાની. એટલે બને ત્યાં સુધી જે ખોરાકથી આપણને તકલીફ થતી હોય એ ખોરાક આપણે એવોઇડ કરવો જોઈએ, અને માનસિક તણાવ તો દૂર જ રાખવો જોઈએ. ઘણા લોકોને લાંબા સમય ભૂખ્યા રહેવાથી, જે ઉપવાસ કરતા હોય એ લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ થતો હોય. દરેકને ન થાય, પણ કોકને થાય, ઘણાને થાય. પણ કેમ થાય? કે ભૂખ્યા રહેવાથી જે એસિડને ન્યુટ્રલાઇઝ કરવા માટે આપણે જે ખોરાક ખાતા હોઈએ છીએ એ ખોરાક આપણે જતો નથી હોજરીમાં, એટલે એસિડ ન્યુટ્રલાઇઝ થતો નથી, એસિડનું પ્રોડક્શન રેગ્યુલર થતું નથી. કારણ કે તમે ભૂખ્યા રહો છો, ખોરાકના પ્રમાણે એનું એસિડનું નિયમન થતું નથી, એટલા માટે એસિડિટીની તકલીફનો તમને અનુભવ વધારે થાય ભૂખ્યા રહેવાથી. એટલે રેગ્યુલર થોડા થોડા અંતરે થોડું થોડું ખોરાક લેવો એ એસિડિટી માટે ખૂબ ઉપયોગી છે. ઘણા લોકો એવો સવાલ પૂછે કે મને એસિડિટી છે, મને ખબર કેવી રીતે પડે? હવે એસિડિટી જેને થાય એને બળતરા થાય, દુખાવો થાય, આવી રીતે મોઢા સુધી ખાટું પાણી આવી જાય તો એસિડિટી છે ખબર પડે, પણ એ સિવાય એવું ન થતું તો કેવી રીતે ખબર પડે? તો એના માટે મેં પહેલા જ તમને જણાવ્યું, એમ અમુક પ્રકારના સિમ્પટમ્સ જેને હોય, લાંબા સમયથી ઓરી ખાંસી રહેતી હોય, શ્વાસની તકલીફ થતી હોય, ખોરાક અટકતો હોય, કોક વાર ઉલટીમાં લોહી પડતું હોય, તો આવા બધા દર્દીઓએ ડૉક્ટર પાસે જઈ આની નિદાન અને તપાસ કરાવવી જોઈએ. તો આગળ જે તપાસ કરતા આપણને ખબર પડી શકે કે આ તકલીફો કેમ થાય છે, એસિડને કારણે થાય છે કે કારણ કોઈ બીજું છે. આનાથી કોઈ સિરિયસ પ્રોબ્લેમ થાય એ સવાલ ઘણાને થતો હશે. તો સિરિયસ પ્રોબ્લેમ થવાના મેં તમને પહેલેથી જ જણાવી દીધા કે કયા કયા સિરિયસ પ્રોબ્લેમ થઈ શકે. એક તો ચાંદા પડી શકે અન્નળીમાં, અને બીજું આ જ ચાંદામાંથી સમય જતા અન્નળી સાંકડી થઈ જાય. અન્નળી સાંકડી થાય તો ખોરાક અટકી જાય, ખોરાક તમે ખાઈ શકો નહીં. તો એના માટે પછી એન્ડોસ્કોપી કરાવવી પડે. એન્ડોસ્કોપી કરાવી અને જે ભાગ સાંકડો થયો અન્નળીનો આપણે ખોલી આપતા હોઈએ છીએ. પણ બહુ જ રેરલી આ કન્ડિશનમાંથી અન્નળીનું કેન્સર થતું હોય છે.
તો એ તકલીફ જ્યારે થાય તો એ તકલીફ થોડી સિરિયસ કહેવાય. તો આ બધા જે સિરિયસ કોમ્પ્લિકેશન્સ છે એ જો આપણે ન થવા દેવા હોય તો એના માટે આ તકલીફનું નિદાન પહેલેથી કરી એની સારવાર લેવી જોઈએ. દરેક જણને એસિડિટી થાય, બળતરા થાય, છાતીમાં દુખે, એસિડિટી જેવી ફિલિંગ આવે તો બધાએ ડૉક્ટર પાસે તરત દોડી જવું જોઈએ? કદાચ નહીં. જો તમને ક્યારેક ક્યારેક આવું થતું હોય, કદાચ 6 મહિને વર્ષે એક અગવડ થતું હોય, કોઈક સ્પેસિફિક ફૂડ ખાવાથી આવું થતું હોય, કોઈક સ્પેસિફિક દવાઓ ખાવાથી આવું થતું હોય, તો એ દરેક કેસમાં ડૉક્ટરને મળવાની જરૂર નથી. કદાચ એ સમયે તમે સામાન્ય જે દવાઓ ઘરગથ્થુ ઉપચાર હોય છે એ કરો અને મટી જાય તો પછી કદાચ ડૉક્ટરને ન મળો તો ચાલે. પણ એ ઘરગથ્થુ ઉપચાર કર્યા પછી, સામાન્ય દવાઓ એસિડિટીને લીધા પછી પણ જો તકલીફ ચાલુ રહે અથવા તો વારે વારે થાય તો પેલા કોમ્પ્લિકેશન્સને એવોઇડ કરવા માટે આપણે ડૉક્ટરને મળવું જરૂરી ગણાય. એસિડિટી સાથે માત્ર એસિડિટી નહીં, માત્ર રિફ્લક્સ નહીં, થોડાક બીજા પેટના રોગો પણ સંકળાયેલા હોય છે. જેમ કે કોમનેસ્ટ છે પિત્તાશયની પથરી. જે લોકોને પિત્તાશયની પથરી હોય એ લોકોને ઘણી વાર એવું બને કે પિત્તાશયનો દુખાવો થાય જ નહીં, માત્ર પેટના ઉપરના ભાગમાં દુખાવો થયા કરે, કેટલીક વાર ગેસ બન્યા કરે, કેટલીક વાર આવી રીતે એસિડિટી થયા કરે અને તમને એવું થાય કે આ તો એસિડિટી ને ગેસ છે એની દવા તમે કર્યા કરો અને સોનોગ્રાફી કરવાનું ચૂકી જાઓ તો આ પિત્તાશયની પથરી તમે મિસ કરો. માત્ર દુખાવો થાય એવું જરૂરી નથી. ઘણા રોગો એવા હોય છે કે જેમાં એસિડ પ્રોડક્શન બોડીમાં ખૂબ વધી જાય, જેમ કે પેન્ક્રિયાસ અને એની આજુબાજુના ભાગમાં એક ખાસ પ્રકારની ગાંઠ થતી હોય કે જેમાંથી એસિડ વધારે પેદા થાય, એવા ખાસ પ્રકારના કેમિકલ્સ બને. તો આવી પ્રકારની જે કન્ડિશન્સ હોય છે, આવા પ્રકારના જે રોગ હોય છે એ એસિડિટી વધારે છે. તો વારે વારે તકલીફ થતી હોય, તકલીફ સામાન્ય દવાથી મેં આગળ સમજાવ્યું એમ મટે નહીં તો તમારે ડેફિનેટલી આને માટે રિપોર્ટ કરાવવા જોઈએ, આને માટે ડૉક્ટરને મળવું જોઈએ. હવે એક સવાલ અમારા ઘણા દર્દીઓ પૂછતા હોય છે કે સાહેબ બધી દવા બંધ કરી દઈએ અમે અને છતાંય અમને ક્યારેય એસિડિટી ન થાય એવું કંઈક કરી આપો. તો એવું અત્યાર સુધીના કોઈ પણ મેડિકલ સાયન્સમાં શોધાયું નથી કે હું તમને 5 દિવસ, 10 દિવસ, 50 દિવસ, 500 દિવસ દવા આપું અને પછી જિંદગીમાં બીજી વાર ક્યારેય એસિડિટી થાય નહીં, એવું થાય નહીં. એવું કોઈ રોગમાં ન થાય કે એક વાર થાય એ મટે પછી બીજી વાર ક્યારેય ન થાય, એવો સામાન્ય રીતે કોઈ રોગ હોય નહીં. એટલે આ રોગ બીજી વાર થઈ શકે, આ તકલીફ બીજી વાર થઈ શકે, પણ એ ન થાય, એ વારે વારે ન થાય અને એની તકલીફ આપણને ઓછી થાય એના માટે આપણે સાવચેતી રાખી શકીએ, આપણે આપણી રીતે સંભાળ રાખી શકીએ અને કાળજી રાખી શકીએ. જેમ કે જે ખોરાકથી આપણને તકલીફ વધતી હોય, તીખું હોય, તળેલું હોય, ડુંગળી હોય, લસણ હોય, આ બધી, કોફી વધારે લેવાથી, ચા વધારે લેવાથી, ચોકલેટ્સ વધારે લેવાથી એસિડનું પ્રોડક્શન વધતું હોય તો આ બધી વસ્તુ આપણે એવોઇડ કરવી જોઈએ. જે લોકોને વ્યસન હોય, તમાકુ અને દારૂ કોઈ પણ પ્રમાણમાં અને કોઈ પણ પ્રકારે લેવામાં આવે તો એસિડનું પ્રમાણ ખૂબ વધી જાય છે. એટલે તમને એવું હોય કે ભાઈ હું તો પહેલા 50 બીડી પીતો હતો, હવે તો અઠવાડિયે 1 બીડી પીવું છું, તો પણ એસિડનું પ્રમાણ ખૂબ વધે. એટલા પ્રમાણમાં તમાકુ લેવાથી પણ, મહિને એક વાર દારૂ પીવાથી પણ ખૂબ બધું એસિડનું પ્રમાણ વધી જતું હોય છે. તો જે લોકોને એસિડિટીની તકલીફ હોય, જે લોકોને આ બધી સિમ્પટમ્સ આપણે જણાવ્યા એવા હોય, તો એ લોકોએ દારૂ તમાકુથી દૂર જ રહેવું જોઈએ. અને અત્યારે આ બધા રોગો માટે, આ બધી તકલીફો માટે જોઈએ એટલી દવાઓ મળે છે, પણ જાતે વૈદું કરવું નહીં આ બધી તકલીફો માટે. એક વાર કોઈ વ્યવસ્થિત ડૉક્ટરને બતાવી મને એસિડિટી સિવાય બીજી કોઈ તકલીફ નથી ને એ કન્ફર્મ કરી એ એસિડિટીની દવા કરે, પછી એનાથી જો સારું થતું હોય તો જ માનવાનું કે આ એસિડિટીની તકલીફ છે, નહીં તો આ તકલીફ બીજી કોઈક હોઈ શકે છે. ઘણા લોકોને હાર્ટની તકલીફ હોય, એન્જાઇનાની તકલીફ હોય અને બળતરા માત્ર છાતીના ઉપરના ભાગમાં થાય, એસિડિટી એસિડિટી ગેસ કરીને તમે દવા કર્યા કરો અને 3 દિવસે ખબર પડે કે આ તો હાર્ટનો એટેક હતો, તો એવું થવું જોઈએ નહીં. તકલીફ થાય, વધારે થાય, સામાન્ય દવાથી ન મટે, ઘરગથ્થુ ઉપચારથી ન મટે, તો એના માટે જે કંઈ સારવાર કરવી પડતી હોય, જે કંઈ રિપોર્ટ કરવા પડતા હોય પહેલાં કરી પછી એસિડિટીની દવા લેવાનો વાંધો નથી. અને એસિડિટીની દવાથી એસિડિટી મટવી જ જોઈએ, તો જે એસિડિટી છે ન મટે તો એનો મતલબ એ બીજી તકલીફ હોઈ શકે છે, તો એના માટે આગળના રિપોર્ટ કરવા જોઈએ. અને એસિડિટી માટે અત્યારે ઘણી બધી દવાઓ મળે છે, એન્ટાસિડ જે આપણી બોટલો બધી મળતી હોય છે, સફેદ કલરની ને બ્લુ કલરની ને ગુલાબી કલરની, એ બધી ઘણી બધી કંપનીઓની મળતી હોય છે, એમાંથી તમે કોઈ પણ વાપરી શકો છો તાત્કાલિક રાહત માટે.
જે બજારમાં તૈયાર પેલા ફીણ થાય એવા મળતા હોય સોડા બાયકાપ જેવા, એ લેવાની બહુ ફાયદો હોતો નથી. કારણ કે એનાથી ફાયદો ઝડપથી થાય છે, પણ ઝડપથી એ ફાયદો જતો રહે છે. એ ઉપરાંત એનાથી એસિડ રિબાઉન્ડ થાય, એટલે તાત્કાલિક એસિડ દબાઈ જાય પણ થોડા સમય પછી એસિડ વધારે બનીને બહાર આવે. એટલે એ ફીણ થાય એવા કોઈ પણ પીણાઓ અથવા તો પાવડરો લેવા જોઈએ નહીં. દવાઓ લેવાની છૂટ હોય છે, એકાદ ગોળી બે ગોળી આખા દિવસમાં લેવાની હોય છે, એનાથી ઘણો ફાયદો થતો હોય છે. અને એવી ઘણી બધી દવાઓ અવેલેબલ હોય છે જે આપણે લઈ શકીએ છીએ. અને આ બધી તકલીફોને રોકવા માટે તો આપણે રેગ્યુલર ખોરાકમાં સાચવવાનું, કસરત કરવી જોઈએ, રેગ્યુલર ચાલવું જોઈએ. આ બધાથી ખોરાકમાં લીલા શાકભાજી ફ્રૂટ્સ એ બધું વધારે લેવાથી આ બધી તકલીફોમાં રાહત 100% મળી શકે છે. ચાલવાથી કસરત કરવાથી આ બધી તકલીફોમાં રાહત 100% મળી શકે છે. તદ્દન ન મટે પણ રાહત રહે એટલે તમારી દવાની અસર વધારે થાય, તમારે દવાનું પ્રમાણ કદાચ એના પ્રમાણે ઘટાડી શકો છો. આ બધી તકલીફમાં તમે જો રાહત મેળવવા માંગતા હો તો આ આપણે ઓવરઓલ એસિડિટી શું છે, એસિડિટી થતા કોમ્પ્લિકેશન્સ શું છે અને એની સારવાર કઈ રીતે કરવી એ વિશે ટૂંકમાં માહિતી લીધી.